નમસ્કાર મિત્રો આજે આપણે ભણીશું પરાગ્રજ તો પરાગ્રજની વાત કરીએ તો પરાગ્રજ એ સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને તેનો કેટલો હોય છે તો પરાગ્રજ એ ઉત્પન્ન થાય છે પરાગાશયમાંથી અને અહીંયા એવું કીધું છે કે પરાગ્રજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે મતલબ પરાગ્રજ બીજા ઘણા બધા આકારની જોવા મળે છે તેનો વ્યાસ પચીસ થી પચાસ માઇક્રોમીટરનો હોય છે પરાગ્રદની આજુબાજુ બે આવરણ હોય પરાગ્રદની આજુબાજુ બે આવરણ હોય બહારના આવરણને બાહ્ય આવરણ અને અંદરના આવરણને કહે છે અંત આવરણ તો પરાગ્રદની અંદર બે આવરણ હોય એક તો બહારનું આવરણ અને બીજું હોય અંત આવરણ તો અહીંયા પરાગ્રદની એક આકૃતિ બતાવી છે તો જુઓ આ પરાગ્રતની આકૃતિ છે એમાં એક અંત આવરણ બનાવ્યું છે અને બીજું એક બાહ્ય આવરણ બનાવ્યું છે આ જે સ્પોરોપોલિનીન છે ને બાહ્ય આવરણ છે જરા અંતઃ આવરણ છે અંદરની બાજુ છે જો બહાર નું જે સ્પોરોપોલિનીન આવરણ છે ને એ જો અહીંયા ખાલી જગ્યા છે અહીંયા પણ ખાલી જગ્યા છે મતલબ બાહ્ય આવરણે સંપૂર્ણ રીતે બાહ્ય આવરણ નથી વચ્ચે છિદ્રો જોવા મળે છે તો બહારનું બાહ્ય આવરણે સ્પોરોપોલિનીન નું બનેલું હોય છે તે સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે અને જલજ એસિડ કે બેઝ તેને અવતન કરી શકતા નથી અને ઉત્સેચકો પણ તેને અસર કરતા નથી તો બહારનું જે બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિનનું છે એની રચના કેવી છે એ સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે જલજ એસિડ કે બેજ એને કંઈ ના કરી શકે અને ઉત્સેચકો પણ તેને અસર કરતા નથી એટલે કે આ પરાગ્રત છે એ કાર્બનિક પ્રતિરોધકથી જલજ એસિડ કે બેઝ અને ઉત્સેચકોથી રક્ષાયેલી છે જે બાહ્ય આવરણમાં સ્પોરોપોલિનીનની ગેરહાજરી હોય તેને શું કહે છે જનન છિદ્રો કહે છે અને તેમાંથી પરાગ નલિકા નીકળે છે જો મેં તમને વાત કરી હતી કે બાહ્ય આવરણમાં જે સ્પોરોપોલિનિન હોય છે એ સંપૂર્ણ રીતે બાહ્ય આવરણ હોતું નથી વચ્ચે એમાં છિદ્રો જોવા મળે છે અને આ જે છિદ્રો જોવા મળે એને આ લોકો શું કહે છે જનન છિદ્રો કહે શું કહે છે જનન છિદ્રો અને આ જનન છિદ્રોમાંથી શું નીકળે પરાગ નલિકા નીકળે શું નીકળે પરાગ નલિકા નીકળે છે આગળ જઈએ આપણે આ જે સ્પોરોપોલિનના કારણે પરાગ્રજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે આ જે સ્પોરોપોલિન એટલું જબરજસ્ત હોય એના કારણે પરાગ્ર અશ્મિઓ સ્વરૂપે અશ્મિઓ એટલે પુરાતન કાળની અંદર જે મનુષ્યના જે મૃતદેહો પ્રાણીઓના મૃતદેહો જે દટાયેલા હતા એ લાખો વર્ષો પછી એમના એમ રહ્યા અને એ આપણને જોવા મળ્યા એને શું કહેવાય અશ્મિઓ કહેવાય એવી રીતે સ્પોરોપોલિનના કારણે પરાગ્રજ લા હજારો વર્ષો સુધી સંગ્રહાયેલી હોઈ શકે એવું કહી શકાય પરાગ્રજનું અંતઃ આવરણ સેલ્યુલોઝ અને પેકેટિંગનું બનેલું હોય છે જેમાં ઘટકોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર હોય જે પરાગ્રજ હોય એ પરાગ્રજનું જે આવરણ છે તેનું બનેલું હોય સેલ્યુલોઝ અને પેકેટિંગનું બનેલું હોય છે અને એમાં ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે આ જે પરાગ્રજ છે એ પરાગ્રજની રચના બતાવી છે જો આ બાહ્ય સ્તર છે આ અંતઃ સ્તર છે આ બાહ્ય સ્તરે સ્પોરોપોલિનિનનું બનેલું છે વચ્ચે ખાલી જગ્યા છે એને જનન ચિત્રો ગીતા વચ્ચે ઘટ રસ અને કોષ કેન્દ્ર જોવા મળ્યું છે આ પરાગ્રદની રચના છે અને યાદ રાખજો જે આ પરાગ્રત છે એ પરાગ્રદની અંદર ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર તો હોય પણ એ જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્ર જ્યારે મોટું થાય ત્યારે એમાં સમવિભાજનની ક્રિયા વડે બે કોષોનું નિર્માણ થતું હોય એ બંને કોષોમાંથી એક કોષ છે નાલ કોષ અને બીજો છે જનન કોષ એક તો છે નાલ કોષ અને બીજો છે જનન કોષ નાલ કોષને તમે વાનસ્પતિ કોષ અથવા નાલ કોષ કહી શકો છો બરાબર હવે આ વાનસ્પતિ કોષ અને નાલ કોષ છે એનું વર્ણન આપણે આપ્યું નથી એટલે તમારે કંઈ ધ્યાન રાખવાની જરૂર છે નહીં આ તો મેં તમને સમજાવવા માટે જરા કીધું છે અને જે આ પરાગરજ છે એ પરાગ્રુ જનન છિદ્ર છે એમાંથી પરાગ નલિકા નીકળે અને પરાગ નલિકામાંથી આ બંને દ્વારા થાય તો કે પરાગ્રજ દ્વારા બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા શ્વાસવાહી કાઓના રોગો થાય તો કઈ રીતે થાય તો પરાગરજ આપણે કોઈ ખેતરમાં હોઈએ ત્યારે આ બધી પરાગરજ આપણા શ્વાસમાં ફેફસા દ્વારા આપણા શરીરમાં જાય અને એ પરાગ્ર જમા થાય એટલે બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા રોગો થાય ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ આવેલી હોય તેના દ્વારા આવા રોગો ફેલાયેલા છે આપણે અમેરિકાથી બહારથી આપણે ઘઉંની જાત લેવા છીએ એ જે વિદેશી જે ઘઉંની જાત લેવા એની અંદર જે ગાજર ઘાસ એટલે ઘાસ એક પ્રકારનું છે એનું નામ છે ગાજર ઘાસ આ ગાજર ઘાસ છે એની પરાગ્રજ આ ઘઉંની સાથે આવી ગયેલી અને તેના દ્વારા આ રોગો ફેલાયેલા પરાગરોદનો ઉપયોગ રમતવીરો દોડવીરો કે રેસ માટેના ઘોડાના પોષક દ્રવ્યો તરીકે થાય છે વિદેશમાં આપણી ત્યાં એવો થતો નથી વિદેશમાં તે ટેબ્લેટ અથવા સિરપ સ્વરૂપે જોવા મળે છે પરાગરોદનો ઉપયોગ રમતવીરો દોડવીરો અને રેસ માટેના ઘોડા માટે થાય છે પોષક દ્રવ્યો તરીકે ટેબ્લેટ અને સિરપના ફોર્મમાં પણ જોવા મળે છે બીજું ઘાસ પ્રકારની વનસ્પતિ જેવી કે લેગ્યુમિનોસી સોલેનેસી અને રોઝેસી ના પરાગરજ મહિનાઓ સુધી સક્રિય રહે છે શું રહે છે જે ઘાસ પ્રકારની જે વનસ્પતિઓ હોય સોલેનેસી અને આ જે નેસી કુળ આવે ને બધું ઘાસ આવે એની પરાગ્ર શું હોય મહિનાઓ સુધી સક્રિય રહે છે બરોબર અને પરાગ્ર વર્ષો સુધી માઇનસ એકસો છન્નું અંશ સેલ્સિયસ તાપમાને પ્રવાહી નાઇટ્રોજન દ્વારા સાચવી શકાય પરાગ્ર તમારે જો લાંબા સમય સુધી લાખો વર્ષો સુધી સાચવ્યું હોય તો માઇનસ એકસો છન્નું ડિગ્રી સેલ્સિયસ જે પ્રવાહી નાઇટ્રોજન આવે પાણીને ઠંડુ કરવા માટે વપરાય ને તો આપણે બિસ્લેરીના બાટલા છીએ જ્યારે કોઈ લગ્ન પ્રસંગ હોય એ સમયે પ્રવાહી નાઇટ્રોજન દ્વારા જ એને ઠંડુ કરવામાં આવે છે જે લોંગ ટાઈમ સુધી ઠંડુ રહી શકે અને બીજું ઘઉં અને ચોખાની જે પરાગરજ હોય એ ત્રીસ મિનિટ સુધી શું હોય સક્રિય રહે છે એ ખાલી માહિતી છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્ત્રી કેસર ચક્ર આ સ્ત્રી કેસર ચક્ર એ માદા પુષ્પનું એક પરાજનિક અંગ છે સ્ત્રી કેસર અંદર ત્રણ ભાગ હોય તો કે પહેલું હોય પરાગાસન અહીંયા પરાગાશય લખ્યું છે વિદ્યાર્થીએ ભૂલથી પણ અહીંયા હોય શું પરાગાસન આ છે પરાગવાહિની અને ત્રીજું છે બીજાશય અથવા અંડાશય તો શરૂઆત કરીએ સ્ત્રી એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે સ્ત્રી કેસરમાં ત્રણ ભાગ આવેલા હોય કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે સ્ત્રીસરમાં ત્રણ ભાગ આવેલા હોય પરાગાસન પરાગવાહિની અને બીજાશય બીજાશયનું બીજું નામ છે અંડાશય શરૂઆત કરીએ પરાગાસન તો પરાગાસન એ પરાગ્રદને ગ્રહણ કરતું ખીટી જેવા આકારનું અંગ છે શું કીધું પરાગાસન એ પરાગ્રદને ગ્રહણ કરતું ખીટી જેવા આકારનું અંગ છે તો આ પરાગાસન ની આકૃતિ આપેલી છે એમાં જો આ પરાગાસન છે ને એ પરાગ રજ ને ગ્રહણ કરતું ખીટી જેવું અંગ ખીટી એટલે જેમ ખીલી કોઈ ગ્રહણ થતી હોય બરોબર આપણા ઘરની અંદર ખીલી હોય છે એને કહેવાય ખીટી તો જેમ ખીલી કેમ ઉપસેલો ભાગ હોય એમ પરાગાસન ઉપસેલો ભાગ હોય ત્યાર પછીનો જે ભાગ છે એ પરાગવાહિની આ પરાગવાહિની તમને દેખાય છે અને આ બીજાશય આ આકૃતિમાં તમને જોવા મળે છે બીજાશયનો મતલબ થાય અંડાશય ત્યારબાદ વાત કરીએ પરાગવાહિની પરાગવાહિની એ પરાગાસન બાદ આવેલી પાતળી રચના છે તો અહીંયા તમને આકૃતિમાં જોવા મળે એમ છે આ પરાગાસન પછી પાતળી આવેલી જે રચના છે એ પરાગવાહિની અને આ પરાગવાહિનીમાં કેટલીક વાર નાના નાના કંઠ પણ હોય છે રોમમય પણ જોવા મળે છે

આ સ્ત્રી કેસરની જે રચના છે એના નીચેના ભાગે બરોબર એના તલસ્ત ભાગે શું આવેલું હોય બીજાશે આવેલું હોય અથવા અંડાશે આવેલું હોય અને આ જે બીજાશે કે જે અંડાશય આવેલું હોય નીચેના ભાગે ત્યાં એક નાનું પોલાણ આવેલું હોય કોટર આવેલું હોય એને કહેવાય જરાયુ હવે જરાયુ તો તમે કોઈ બીજ હાથમાં લ્યો તો જ ખબર પડે બરોબર એ તમને હું સ્કૂલમાં બતાવી દઈશ જરાયુ એટલે શું બીજું જરાયુ માં મહાબીજાણું ધાની આવેલી હોય જેને શું કહે છે અંડકો તરીકે ઓળખાય દરેક જરાયુમાં મહાબીજાણું ધાની આવેલી હોય જેને શું કહે છે અંડકો તરીકે ઓળખાય છે બરોબર અને અંડકો ઘઉં ડાંગર અને કેરીમાં એક 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 અંડકો હોય જ્યારે પપૈયા તરબૂચ અને ઓર્કિડમાં એક કરતાં વધુ અંડક હોય યાદ રાખજો અંડકો એટલે વન ટાઈપ ઓફ બીજ તમે ઘઉંમાં એક બીજ હોય ડાંગરમાં એક બીજ હોય કેરીમાં એક ગોટલી હોય મતલબ એ અંડક છે બરોબર અને પપૈયામાં તડબૂજમાં અને ઓર્કિડમાં ઘણા બધા બીજ જોવા મળે તમે જાણો છો તો એ અંડકો એટલે બીજ ફલનથી